તો આ તરફ કુમાર કાનાણી બાદ વધુ એક પૂર્વ પ્રધાનનો તંત્ર સામે મોરચો. કતારકામ ટીપી વિવાદમાં પૂર્વ પ્રધાન નાનુ વાનાણીએ ઝંપલાવ્યું છે. ન્યાય માટે અમે છેક સુધી તંત્ર સામે લડવા તૈયાર છીએ તેવું વાનાણીએ કહ્યું છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે તેવું પણ કહ્યું. આગામી સમયમાં આંદોલનની નવી રૂપરેખા ઘડવામાં આવશે. આંદોલનાત્મક કાર્યક્રમ, રેલી અને ગણેશોત્સવને પણ નિમિત્ત બનાવાશે. ટીપીમાં ફેરફાર કરીને 200 કરોડનો ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો મોટો આક્ષેપ છે વાનાણીનો. તંત્રને ઝુકાવવા માટે સૌએ તાકાત બતાવવી પડશે તેવું તેમનું નિવેદન. કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે કોઈ પણ ભોગે આ આંદોલન ચાલુ રાખશું અને ન્યાય મેળવીને જ રહીશું. આંદોલનાત્મક જુદા જુદા કાર્યક્રમો આપશું. વાંધા અરજીઓ જે આપી હતી એના અમે જવાબ આપી દીધા છે અને હવે સોસાયટીઓમાં રેલીઓ કાઢશું, જુદા જુદા આંદોલનાત્મક કાર્યક્રમો આપશું, જાહેર સભાઓ કરશું. આ ગણેશ ઉત્સવ આવી રહ્યો છે, એ ગણેશ ઉત્સવને નિમિત્ત બનાવી જનજાગૃતિના એમાં પણ અમે કાર્યક્રમો આપશું.